હાલમાં જ છોકરા છોકરીના પ્રેમને લઈને ગુજરાત સરકારે મહત્વનો પ્લાન બનાવ્યો છે. હવે લવ મેરેજ કરવા માટે માતા પિતાની પરમિશન જરૂરી રહેશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે સંવિધાનિક સીમામાં રહીને આનું કાનૂન કઈ રીતે બનાવી શકાય એની સંભાવનાઓ અમે અત્યારે ગોતી રહ્યા છીએ. અને બીજી મહત્વની વાત તો એક પણ આ કાનૂનમાં વિપક્ષ પણ એની સહમતિ ધરાવે છે. હવે બીજો અપડેટ છે જીએસટીની લઈને. કાલે જીએસટીની 51મી બેઠક પૂરી થઈ અને આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ઓનલાઈન ગેમિંગ ઉપર 28% જીએસટી લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે આ નિયમ 1 ઓગસ્ટથી જ લાગુ થઈ જશે. અને બીજું કે ટેક્સ ચોરી કરીને જે લોકો વિદેશ જતા રહેતા હતા એ લોકો પણ નહીં બચે ગેમિંગ પ્લેટફોર્મમાં. સરકારે કીધું કે આના માટે એક વ્યાપક કાનૂન છે એ જલ્દી જ લાવવામાં આવશે. મહત્વનું છે કે જે ઓનલાઈન ગેમિંગ ઉપર 28% જીએસટી લગાવવામાં આવ્યું હતું એમાં લોકોનો એવું કેવું છે કે આમાં ફરી એકવાર વિચાર વિમર્શ કરવામાં આવે. પરંતુ આજે 51મી બેઠક પૂરી થઈ એમાં નક્કી કરવામાં આવ્યું કે આ 28% જીએસટી બરોબર છે અને ત્યારબાદ 6 મહિના પછી ફરી એકવાર જીએસટી રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવશે. અને અત્યારે જે આ નિયમ બનાવવામાં આવ્યો છે લાગુ પણ થઈ ગયો છે. મોટી ખબર આવી રહી છે જેમાં માનહાનિ કેસમાં રાહુલે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, મને અહંકારી કહેવું સહી નથી. બીજી પણ એક દુઃખી ન્યૂઝ છે કે જેમાં મધ્યપ્રદેશમાં વધુ એક ચિત્તાનો જીવ ગયો છે. કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ટીબલીસી હવે આપણી બધા વચ્ચે નથી રહી. અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાએ મોત વાલું કર્યું છે. મોટી ખબર આવી રહી છે કે બ્રિક સમિટમાં સાઉથ આફ્રિકા નરેન્દ્ર મોદી નહીં જાય, વર્ચ્યુઅલ હિસ્સો લેશે અને રૂસના રાષ્ટ્રપતિ પુતિન પણ આમાં સામેલ નથી થવાના. ઓડિશાના બાલાસોર અકસ્માતમાં હજુ 61 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજી 29 લાશો હજી પણ લાવારીસ છે. એમ્સે 162 લાશમાંથી 133 લાશ પરિવારજનોને સોંપી દીધી છે અને આ અકસ્માતમાં 295 લોકોના મોત થયા છે. હવે આપણે રમતગમતના ન્યૂઝ જોઈ લઈએ મિત્રો. તો ઇન્ડિયા પાકિસ્તાનનો વર્લ્ડ કપ મેચ હતી એની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 15 તારીખે નહીં પરંતુ 14 ઓક્ટોબરે આ મેચ છે એ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ બદલાવ માટે પણ રાજી થઈ ગયું છે. મોટી ખબર આવી રહી છે જેમાં જન વિશ્વાસ બિલ છે એ લોકસભામાં જાહેર થઈ ગયું છે અને હવે તે રાજ્યસભામાં પેશ થવાનું ખાલી બાકી છે. વિશેષજ્ઞનું કહેવું છે કે દવાઓની ક્વોલિટી સાથે કોઈ પણ સમજોતો ન થવો જોઈએ અને સજાનો ખોફ બધાના મનમાં હોવો જોઈએ. આ જનવિશ્વાસ બિલ છે એ નકલી દવાઓ અને એના જોડાયેલા જે નિયમો છે એના માટે જ લાગુ કરવામાં આવશે અને આ કાનૂન છે એ લોકસભામાં હાલમાં બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં સતત મોંઘવારી વધી રહી છે ત્યારે ગતરોજ અદાણીએ સીએનજીના ભાવમાં કર્યો વધારો. દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. આ વચ્ચે હવે અદાણીના સીએનજીના ભાવમાં ફરી વધારો કરાયો છે. અદાણીના સીએનજીના ભાવમાં 15 પૈસાનો વધારો થયો છે. મહત્વનું છે કે 2 મહિનામાં સીએનજીના ભાવમાં આ 6ઠી વખત વધારો ઝીકવામાં આવ્યો છે અને હવે સીએનજીનો 1 કિલોનો ભાવ 75.99 રૂપિયા થઈ ગયો છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની કરપીણ હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. હર્ષ સંઘવીએ પોલીસ તેમજ સરકારી વકીલનો આભાર માન્યો હતો. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે ન્યાયતંત્રની મદદથી બાળકીના પરિવારને ન્યાય મળ્યો છે તેમજ આરોપી યુસુફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પોલીસ દ્વારા માત્ર 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી ત્યારે 4 મહિના અને 4 દિવસમાં જ આ ફાંસીનો નિર્ણય આવી ગયો છે. મિત્રો હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ તો સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આજે બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ થવાની શક્યતા. આ સાથે જ આજે સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ વડોદરા અને પંચમહાલમાં વરસાદની સંભાવના. આજે દાહોદ મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે વરસાદની આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેવે એવી શક્યતાઓ છે. તાજેતરમાં પડેલ વરસાદે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોને મન મૂકીને વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર હાલમાં આવી રહ્યા છે જેમાં રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બને એવો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે કૃષિમંત્રી રાઘવજી પટેલે બાગાયતી ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હિતમાં વર્ષ 2023-24ના અંદાજપત્રમાં 40 કરોડની જોગવાઈ જાહેર કરાયેલી નવી યોજના અમલમાં મૂકવામાં આવશે. તો મિત્રો આ હતા આજના મહત્વના સમાચાર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.